દંગલ 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 મુકા પેટમ માકા પુતુ દંગલ દંગલ. આપ છે ને આ ગીત ચાલુ કર્યું દંગલ દંગલ, શું કામ કર્યું ખબર તમને બધાને? આજ તમને બધાને છે ને દંગલ કરાવવાનો છું. અને આજ હું છે ને જીમમાં આવી ગયો છું. બધા કસરત કરતા હોય ને બધા કે દંગલ દંગલ, આમ આમ બોડી બોડી બનાવવાની છે આજ મારે તેને, હું એમ તૈયાર થઈ જવાનું છું સમજો બરોબર. હાલો મારી યાર આજ હું કસરત કરવા જાઉં છું, શું થાય છે? હા શું બનાવો છો? આ એકચ્યુઅલી કોફી છે. કોફી છે? હા કોફીથી થોડુંક શું, તમે મારી પોતાની, હું પોતે સોફ્ટવેર એન્જિનિયર છું. અચ્છા. અને મારી થ્રુઆઉટ નાઇટ શિફ્ટ હોય છે. હા તો નાઇટ શિફ્ટમાંથી હમણાં ઉઠીને આવ્યા હોય તો થોડુંક કિક મળી જાય. કોફી પીવાથી કિક મળે? હા. હું શું કહું છું, આ પેલી લોકસભાની ચૂંટણી આવે ખબર તમને? હા. શું લાગે છે અહીંયા શું થશે? શું થશે તો ખબર નથી, કારણ કે એમાં તો લોકોનો મત આપે એના પરથી ખબર પડે. અચ્છા. પણ કહીએ કે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવો થતો રહે તો વધારે સારું. એમને આ કસરત બસરત કરો તો આમ બોડી બોડી તો બતાવો આમ કેવી છે? આમ એટલી નથી. અચ્છા મજા આવે આગળ ફ્યુચરમાં? ફ્યુચરમાં બનશે. બોડી બોડી બનાવીને ક્યાં લડવા જવાનું? લડવા જવાનું તો કોઈ મંતવ્ય નથી આની પાછળનો. પણ એવું છે કે જ્યારે તમે નાઇટ શિફ્ટમાં તમે જોબ કરતા હોય, બાર તેર કલાક લાંબો ટાઈમ નીકળી જતો હોય, તો આજના જમાનામાં એવું છે કે તમને કયા ટાઈમે કયો રોગ થઈ જાય તમને ખબર નથી. જો આ ભાઈ લડવા બડવા નથી જતા, ખાલી એમને એમ છે ને કસરત બનાવે. એકવાર બતાવો બે હાથે, આમ બતાવો બે હાથે. જો એ ભાઈના બે હાથ જોજો હમણાં બતાવો. હા આ દંગલ દંગલ આ જોરદાર મોજ કરાવી દીધી એ ભાઈએ તો. જોજો હમણાં આ ભાઈ પેલું કરો તમને કરતા હતા, શું કરતા હતા? એ મોજ મોજ. આ આ બધું પેલું પિક્ચરમાં એમાં બધામાં આવે ને એવું બધું આ ભાઈ કરે છે. બસ 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 બસ. આ હું આને શું કહેવાય? આને રોપ્સથી કરવાનું કહેવાય. અચ્છા એવું કહેવાય. તો તમે શું કરતા હતા અહીંયા? ક્રોસફિટ કરું છું આજે. તો ક્રોસફિટ કરો એટલે શું થાય એનાથી? એટલે એનાથી બોડી વેટ ઓછું થાય. બોડી વેટ ઓછું થાય, વજન ઓછો કરવા આવ્યા તમે? કે આટલું તો ઓછું છે, આનાથી હજી કેટલું ઓછું કરું છું? હજી ઓછું કરું, હજી ઓછું કરું. લગ્ન બગન થઈ ગયા? ના ના હજી. અચ્છા છોકરી ગોતવાની છે એટલે હે ને, છોકરી ગોતવાની એટલે વજન ઓછું કરો? ના ના એવું નથી. હું શું કહું છું, શું ચાલે? કાંઈ નહીં બસ મસ્ત મસ્ત ચાલે. તો આ પેલી ચૂંટણી આવે ખબર તમને? શું? ઇલેક્શન ઇલેક્શન. હા ખબર છે. અચ્છા હા તો શું થશે આ વખતે તમને કંઈક ખબર? મોદી સરકાર આવશે પાછું. અચ્છા એવું થશે. તો તમે કસરત ચાલુ રાખો ને, લગ્ન બગન થાય તો મને બોલાવજો પાછા. બોલાવશો ને? એકદમ. જો આપણે આ ભાઈ લગ્નમાં આવવાનું છે, આ ભાઈ છે ને કસરત કરીને વજન ઉતારે છે બરોબર, વજન વજન ઉતરી જાય પછી આ પાછું છે ને આવું બધું બહુ હોય આમ જો ઉપર ચડવાનું અને વજન ઉતારવા માટેનું. આ આ ભાઈ જો બહુ વજન છો આમાં તો બધું જબરજસ્ત. જો આ ભાઈ છે ને આ કોચ છે, એમની સાથે વાત કર્યું છે મારે કસરત બોડી બોડી આમ બનાવી જાઉં આમ પછી લડવા જાઉં મેદાનમાં. બોડી બનાવ્યું તો અઠવાડિયામાં બની જાય? ના તો લાગે. કેટલો ટાઈમ લાગે? ડિપેન્ડ કરે તમારા પર કે તમે કેટલા એફર્ટ્સ આપો. અચ્છા તો હું શું કહું, આ બધા બોડી બનાવીને બધા લડવા ક્યાં જાય? મોસ્ટલી કોઈ કમ્પીટ કરવું હોય તો એ લોકો સ્ટેજ પર. અચ્છા એવી કોમ્પિટિશન માટે જાય? મને મને એવું હતું ક્યાંય બહાર જીમમાં બોર્ડ માર્યું હતું ને કે બોડી બનાવો બોડી બનાવો, મેં કહ્યું બધા બોડી બનાવી બને ચૂંટણી લડવા જાય કે શું? નહીં જાઉં. નહીં જાય. નહીં જાઉં ફાઇનલ ને? તો તમારી બોડી આમ કેવી છે? આમ સંતાડીને રાખી છે. બતાવવાની નહીં કોઈને? ના કોચ છે જીમના, આપણે એમની પાસે હું આવી જાઉં બોડી બનાવ પાક્કું પર. ફાઇનલ ને? આપણે એમની પાસે બોડી બનાવવાની છે અને આપણે પછી છે ને આમ મોજ મોજ આમ 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 ઢીંગટી ઢીંગટી. આ ભાઈનું પૂછીએ, શું નામ તમારું? બ્રહ્મેશ પુરોહિત. બ્રહ્મેશભાઈ શું કરો છો? ડેડલિફ્ટ મારું છે. નહીં આમ ધંધો બંધો શું કરો છો? સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટ છો? તો આ પેલી ચૂંટણી બૂંટણી આવે તમને ખબર છે? હા. કેવું લાગે છે ચૂંટણી આવે તો? દર ચાર વર્ષે આવે છે તો. બધા વોટ વોટ માંગવા આવે બધા? હા હજી ચાલુ નથી થયું પણ ધીરે ધીરે દેખાય છે કે ચૂંટણીના કેમ્પેન ચાલુ થાય છે. તો શું લાગે આ વખતે શું થાય? નરેન્દ્રભાઈ જ આવશે બીજો. અચ્છા તો તમે કસરત બસરત કરવા આવ્યા નામ શું? આમ લગ્ન બગન થઈ ગયા બાકી? હજી તો 22 વર્ષનો છું. તો કરવાનો છે વિચારશું જીવનમાં આગળ? અચ્છા આગળ હજી વિચારવું છે. લગ્ન કરવા હોય ને તો હાનોલા કેમેરામાં જોઈને કહી દો કે મારે લગ્ન કરવાની છોકરી મળી જાય. ના ના પોતે ગોતીને આવીશ. પોતે ગોતીને આવશો? કોઈને કહેતા નહીં હો? ના ના કોઈને કહેવાનું થોડી હોય. જો આ ભાઈ એકલા એકલા એની જાતે ગોતી લેજે, કોઈને કહેશે નહીં કે મેં હું મેં લગ્ન કરવાનો. બીજું જો આ છે ને આ જો હું અહીંયા આવ્યો ને તો આ આ છે ને આ પકડીને આમ ધીમે 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 ભાઈ આ તો પડી જવાયું છે. આ જો
કેવું છે અહીંયા છે ને આમ ધીમે 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 બધી ધીમે રંગીલો રંગીલો ધીમે ધીમે આ જો આ ઊભું નહીં રહેતું અને પછી લાંબા લાંબા થઈ જાય તો આપણી બોડી હોય નહીં. જો આ ભાઈ કેવા હાલે છે તો એકવાર એ ભાઈને બતાવો. આ ભાઈ છે ને આ વજન વજન ઉતારવાનું બોડી બનાવવાનું એની માટે અહીંયા બધા ભાઈઓ આવે ને પછી બોડી બોડી બનાવીને કોઈ કમ્પ્લેટ મેદાનમાં ઉતરે બધા. આ બધા એ બોડી મેદાનમાં ઉતારવા માટે છે. જો અહીંયા એક બીજા ભાઈ બેઠા, થોડાક આમ અંદર બેહો ને, હું બેહી જાઉં. અહીંયા શું કરવાનું? જીમ કરવાનું, વર્કઆઉટ કરવાનું. મહેનત કરવા પડે, મહેનત કરવા પડે. પછી આવી બોડી બનાવીને ક્યાં લડવા જવાનું? લડવા થોડી જવાનું હોય તો બતાવવાનું. કોને બતાવવાનું? છોકરીઓને? ચાલે ચાલે, તમે બતાવતા લાગે. ના નહીં બતાવે, લગ્ન થઈ ગયેલા બાકી તો બોડી બતાવી લગ્ન કરી લેવાના. કરી શકે, કરી શકે. મારો તાલી. હું શું કહું, આપણે બી ભેગા થઈને લડવા જઈએ તો ચાલે? ચાલે. અત્યારે એ નહીં, ચૂંટણી લડવા જવું છે? જવાય નહીં. આપણે બી ભેગા બંધ ફાઇનલ. તો તમે ક્યાંથી લડશો? તમે ટિકિટ અપાવો ત્યાંથી. હંતાડી મૂકી દેજો. ક્યાંની ટિકિટ છે? આ વડોદરાની ટિકિટ છે. જો આ ભાઈ અહીંયા મસ્ત જીમ વર્કઆઉટ કરવા આવ્યા છે, એમની યાર વાત કરું. શું નામ તમારું? નિબિન. ક્યાં? નિબિન. નિબિન નિબિન ક્યાંથી આવ્યા? મેં વાપી હતી. વાપી હતી? ચલા વાપી. વાપી હતી. તો શું કરવા આવ્યા અહીંયા? વર્કઆઉટ કરવા. વર્કઆઉટ કરવા. કામ શું કરો? કંઈ નહીં. કંઈ નહીં, ઘરે. બસ આમ કરવાનું ખરા? હમણાં તો શું કરવું, આમ ઈચ્છા શું છે? ઈચ્છા તો કંઈ ને કંઈ છોટા 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 મોટા. અને લગ્ન મગન થઈ ગયા? નહીં બાકી છે. બાકી છે, કરવાના છે? કરવાના જ ને. તો સામે લગ્ન કરવા માટે છોકરીઓ પણ છે ને અહીંયા? હા છે. તો ગોતવાની? નહીં, ગોત મને તો ગોતવાની છે. અચ્છા, તમારે ગોતવાની? હા. મને કાનમાં કાનમાં કહી દો ને, ગોતેલી નથી ને? નહીં નહીં નહીં, ગોતવાની ગોતવાની છે પણ હજુ સુધી. અચ્છા, હું શું કહું, પેલી પેલી ચૂંટણી આવે ખબર તમને? નહીં, ઇલેક્શનની ખબર નહીં. અચ્છા, તો હું શું કહું, ઇલેક્શનની નહીં ખબર ખરેખર? નહીં ખબર એમને, ઇલેક્શનની ખબર નહીં એટલે આપણે જવા દીધા એમને. બાકી આપણે એમને પૂછી લે, આ ભાઈ પાસે જવાનું છે. અહીંયા 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 હું શું કહું, હમણાં પેલું ગીત ગાતા હતા, ગીત ગાવનું. મેં પહેલે જ અમને ચાલુ ગયા હતા બાપ, જો ગાના ગાના સોચ રહ્યા હતા ને, હું ગાના એક બાર હોય. હા સર, મેં તો એક 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 લાઈક બોલતો ને, બોલતો ને યાર, પહેલે બોલો બોલતો ને, કોઈ નહીં દેખ રહા હૈ. અરે સર, કોણ સા ગાના કો નહીં પતા? અરે કોઈ ભી અપને. ગાને નહીં આ રહ્યા સર. ભોજપુરી ગાલે અપને હિસાબ સે. તેરી આ ક્યા કાયો કાજલ, બસ ઇતને આતા. તેરી બોડી દેખે દેખે મેરા જીયા ગભરાએ. એ કિતના કિલો વજન હૈ? યે 30 કિલો વજન હૈ. એ 30 કિલો વજન એક હાથ સે ખીચ રહે હૈ. કેસા લગ રહા હૈ આપકો? દર્દ હો રહા હૈ? થોડા 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 અભી દર્દ હો રહા હૈ. ઉસકે બાદ દર્દ નહીં હોગા? નહીં હોગા ના. ઉસકે બાદ હી તો દર્દ હોતા હૈ. ઉસકે બાદ હી તો દર્દ હોતા હૈ. ક્યા ચલ રહા હૈ અભી? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ચલ રહા હૈ અભી? અભી એક્સરસાઇઝ ચલ રહા હૈ, બાદ મેં બાત કરતા હૈ, એસા બોલે ઉન્હોને. એક વાર ટી શર્ટ ઉતાર દો ને એક વાર. ચલો ચલો ચલો, ઇનકી બોડી બિલ્ડિંગ દેખતે આજ. યે યે દેખો, યે ભાઈ સાહેબ હૈ ના, ઉનકે પાસ દો તીન ગોલ્ડ મેડલ હૈ ઓર સારે યે બોડી બિલ્ડિંગ મેચ હૈ ઓર કે એસે એસે કરકે જીતે ઓર યે વાપી મેં બહુત ફેમસ હૈ. યે જે બાત દેખો, યે સર અભી બોડી દિખાયેંગે હમકો. આવજો 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 આવજો, ઈ તરફ દેખ કે. અ દંગલ દંગલ, અ દંગલ દંગલ. યે દંગલ વાલા ગાના આપને શૂટ હોતા હૈ? પૂરે પૂરા શૂટ હોગા ના? યસ. યે દેખો, યે ઓ યા ભાઈ સાહેબ, ક્યા બોડી હૈ દેખિયે. આવી બોડી લઈને છે ને આપણે ઇલેક્શન લડવા જવાનું છે અને એમની હારે રહેવાનું છે.
मैं आपके साथ आऊंगा वोट देने के लिए, ठीक है? पक्का पक्का, फाइनल ना? फाइनल। चलो तो मुझे बुला ना। टिंकिंग टिंकी टिंकिंग टिंकिंग टिंकिंग। हवे है ने हूं कसरत करवा जाऊ छु, है ने हूं यहां बॉडी बनावी छे आम तोर जसा आम બરોબર, અને આપણે હવે પછી મળવી તો હું નીકળું છું બોડી બનાવવા, તમે બધા બોડી બોડી બનાવી લો અને આપણે ચૂંટણી લડવા જવાનું છે, બરોબર? આ બધાની હારે હારે, ચલો તો હું નીકળું છું, આવું છે તમારે? હાલો તાને, હું તો ચાલ્યો રે ગિરનાર જાવું છે.